वो फौलाद सा डटा रहा, झुका दिया दुश्मनों का सिर। वो वीर था सुरवीर, जिसने घोड़े समीप्त शरीर को कर दिया चीर। सुरवीरों की धरा एटले के झालावाड़, अने एमय भवानी धाम वस्तड़ी खाते आजे सुरवीर धाम ઘોડા ભાલથી દાનભા બાપુ પધારતા હોય, અને આ શુભ પ્રસંગે આપણે પણ તેમાં હાજર ઉપસ્થિત રહીશું, અને આ પ્રસંગનો લાભ લેવા માટે આપણા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, અને જો તમને ગમે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બે સ્થાપના આપણે દેવ ની અને અંદર Thank you.
કાલ જગત મન આંગળી ના કરે ને એના માટે મારા પરિવારનું ભરણ પોષણ કરવા હું 8-12 કલાક નોકરી કરું છું. ક્યાંક એવા માન સન્માનની મને તો જોકે ભૂખ નથી, માન સન્માન ક્યારેય મને જરૂર નથી. આ તો મને અત્યારે આ બેહાડ્યો મને શરમ લાગતી હતી. કેમ કે જો મારા સમાજના વડીલો આગેવાનો નીચે બેઠા હોય અને હું ઉપર બેહો જ મને શોભા ના આપે. પણ મને એક બાજુથી એ ગરવાય થયો કે જો સમાજનો નાનો માણા આગળ જતો હોય તો અમને વડીલો નેટો બેહવામાં કઈ વાંધો નથી. ભાઈ આ એક મને શીખવા મળ્યું. અને મેં કીધું પેલા કે જો બહુ ભણેલો વાંચ્યાર હોત તો કઈક ડિગ્રી હોત. અને ત્યારે મને એવો અફસોસ થતો હતો કે હારો હું ભણ્યો નહીં એટલે મને કઈ સરકારી નોકરી ના મળી, કઈક સારી પોસ્ટ ના મળી. આવું હું નાનપણથી વિચારતો હતો કારણ કે મારા ઘરની પરિસ્થિતિ એવી હતી એટલે મારે ટૂંક સમયમાં ભણતર મૂકવું પડ્યું હતું ભાઈ. પણ ત્યારે હું અફસોસ કરતો. પણ મને એવું થયું પેલો જેમ ભજનદાસ બાપા કહેતા ને એવું કે જો કદાચ હું ભણી ગણીને કંઈક બની ગયો હોત તો આ ધર્મની જોડી મારો ઠાકર ક્યાં ભરાવવા જાણતો. એટલે મારા ઠાકરનું એવું અને હું મા ભવાનીને આજ વંદન કરું આ ભૂમિકા ઉપર આવ્યો કે બધાએ મળીને અને હું તો કહું દિવસે ના થાય એટલું રાતે અને રાતે ના થાય એટલું દિવસે. અને જો ગણતરીના દિવસોમાં આ ભવાની ધામનું કાર્ય પૂરું કરી અને આ જગત ઉપર નવો ઇતિહાસ રચવો છે ભાઈ સમજાય છે. બાકી હું કોઈ પદ પ્રતિષ્ઠા માટે ના આવ્યો અને આ જાહેરમાં કેમ બોલ્યો કે કાલ કોઈ એવું ના કે. કારણ કે સુરાપુરા ધામ એવું છે કે જ્યાં મૂંઝવણ આપણને આટો ખાઈ જાય ને તારે અહીંથી રસ્તો મળે. હું નથી આપતો, મારો ઠાકર આપે છે.